ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં જો કોઈ અરજી કરે તો ખંભારિયાની સરકારી હોસ્પિટલનું નામ દર્દીની તપાસણીમાં આવે તેવું છે. ખંભારિયાની સરકારી હોસ્પિટલમાં રોજના 1000 દર્દીઓ ઓપીડી હોય છે, જે સવારથી 9 થી 1:30 વાગ્યા સુધીમાં ડોક્ટરો ચેક કરે છે. હવે MBBS ડોક્ટરો માત્ર 4 છે, 8 માંથી 4 જગ્યા ખાલી છે અને 1000 દર્દીઓ આવે તો દરેકના ભાગે 250 દર્દીઓ તપાસવાના આવે. સવારે 9 વાગ્યાથી સતત 2 વાગ્યા સુધી ચારે ડોક્ટર પાણી પીવા કરવા પણ ઊભા ના થાય તો આ એક દર્દીને ચેક કરવાનો સમય 80 સેકન્ડ મળે. આ 80 સેકન્ડમાં દર્દીને તપાસી નામ લખીને દવા પણ આપવાની અને જરૂર પડે તેનો રિપોર્ટ માટે લખવાનો. જો કે 80 સેકન્ડમાં દર્દીને ચેકઅપ કરીને તેને દવા લખી રિપોર્ટ માટેનું લખીને મોકલી શકાય તો ખરેખર ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધ પડે. કેમ કે સતત 250 દર્દીઓ આવી રીતે રોજ જેવા તો રેકોર્ડનું કામ છે. અહીં માત્ર 4 ડોક્ટર છે, જેમાંથી 1 ડોક્ટરને દ્વારકા મૂકવામાં આવ્યા છે. ખંભારિયામાં રોજ 1000 ઓપીડી અને રોજ 80 થી 90 ઇન્ડોર દર્દીની સામે 8 માંથી 4 તબીબ જ છે, પણ તે પણ સરકારી તંત્રને દેખાતું ના હોય તેમ નિર્ભર ઉપર એક તંત્ર 1 MBBSના દ્વારકા ડેપ્યુટેશન માટે મુકાયા. તેથી હવે 3 તબીબ અને 1000 દર્દીના ભાગે 330 દર્દી આવશે. ખંભારિયામાં 6 દિવસમાં 5400 જેટલા કેસ નોંધાયા છે, ત્યારે ખંભારિયા શહેર તથા તાલુકો આખો રોગચાળાના ગંભીર બરડામાં. ચોમાસાની સ્થિતિ તથા ધાબળ જેવા સૂર્યપ્રકાશના વગરના વાતાવરણથી થતા શહેર તથા તાલુકામાં રોજના 2800 થી 3000 જેટલા દર્દીઓ હોસ્પિટલમાં આવતા ભારે ઉહાપો થઈ ગયો છે. માત્ર ખંભારિયાની સરકારી હોસ્પિટલમાં કાલે ટીમ દ્વારા તપાસ કરાતા ગઈકાલે 1000 દર્દીઓ આઉટડોર પેશન્ટ તરીકે દાખલ થયા હતા. તો એ જ રીતે ખંભારિયા શહેર તથા તાલુકાની ખાનગી સરકારી હોસ્પિટલમાં રોજ 2800 થી 3000 જેટલા દર્દીઓ દવા લેવા આવતા હોય ભારે ચર્ચા જાગી છે. તાવ, ઝાડા, ઉલટી, માથાના દુખાવા સહિતની વ્યાપક કેસો વધવા પામ્યા છે. દેવભૂમિ જિલ્લા કલેક્ટર ડોક્ટર નરેન્દ્રકુમાર મીનાની સૂચનાથી જિલ્લા તંત્ર તો મચ્છરજન્ય તથા પાણીજન્ય રોગચાળાની બાબતે જાગ્યું છે, પરંતુ ખંભારિયા શહેરમાં જ્યાં પાણી ભરાયા હોય ત્યાં દવાનો છંટકાવ કરવો, ફેગિંગ મશીન ચાલુ કરવા, ગંદકી દૂર કરવી તથા સર્વે કરીને ગંદા વસવાટવાળા વિસ્તારોમાં પગલાં લેવાની માંગ કરાઈ છે. પાલિકા વિસ્તાર તથા ખંભારિયા નજીકના ધરમપુર, હરસદપુર, શક્તિનગર વગેરે વિસ્તારોમાં પણ કડક પગલાં લેવા માંગ ઉઠી છે. મુકેશ મોકરિયા, JSTV, દ્વારકા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયામાં અત્યારે ભયંકર રોગચાળાની સ્થિતિ ચાલી રહી હોય એવું લાગે છે. ગઈકાલે ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં 1000 જેટલા દર્દી હતા. રોજ ઓપીડી 1000 દર્દીની ક્યારેક 1200 સુધી પહોંચે છે. ખંભાળિયાની એકમાત્ર કરોડો રૂપિયાના ખર્ચે બનેલી આ હોસ્પિટલ હોય, આસપાસના ખંભાળિયા અને જિલ્લાના ગામના લોકો પણ વધારે બીમાર હોય ત્યારે ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં આવે છે. પણ ડૉક્ટરોની સંખ્યા કુલ 8 મંજૂર થયેલ જગ્યામાંથી 4 છે, એમાં પણ એક ડૉક્ટરને ડેપ્યુટેશન માટે દ્વારકા મૂકી દીધો. એ ખૂબ સરકારી તંત્રની ખરાબ બાબત કહેવાય. સરકારી તંત્રએ ખરેખર ડૉક્ટરોની વધારે સંખ્યા ભરવી જોઈએ, જેથી કરીને દર્દીઓને આ પરેશાની થતી દૂર થઈ શકે. જિલ્લા પંચાયત દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે અને દરેક ગામડાઓમાં 700 થી 800 કર્મચારીઓ મોકલી સર્વે કરાયો છે. પણ ખાસ કરીને વરસાદી પાણીનો સંગ્રહ થતો હોય, વરસાદી પાણી ભરાયેલું હોય અને અગાશીમાં કુંડાઓને એમાં પાણી રહેવાને કારણે મચ્છરને કારણે મચ્છરજન્ય રોગચાળો ખૂબ જ ફેલાયો છે અને પાણીજન્ય ભરેલું પાણી જમીનમાં ઉતરે અને દૂષિત થાય એને કારણે રોગચાળો થયો છે. પણ સરકારી તંત્રને એટલી રિક્વેસ્ટ કરવાની કે દર્દીઓની સંખ્યાના પ્રમાણમાં ડૉક્ટરોની સંખ્યા હોય એ જરૂરી છે. કારણ કે આવડી મોટી હોસ્પિટલ સરકારની છે તો ગરીબ દર્દીઓ, મધ્યમ વર્ગના દર્દીઓ ત્યાં આવતા હોય અને જો ડૉક્ટરોની જ સંખ્યા ના હોય તો કેવી રીતે થાય. કાલે અનુમાન કર્યું એ પ્રમાણે 1 થી 85 સેકન્ડમાં 1 દર્દીનો વારો આવી જાય. 1 થી 85 સેકન્ડમાં દર્દીની શું તપાસણી થાય એ શક્ય જ નથી ખરેખર. એટલે જામનગરથી ડૉક્ટરોની વ્યવસ્થા કરે જીજી હોસ્પિટલમાંથી, અથવા રોગી કલ્યાણ સમિતિ છે એ ટેમ્પરરી 2-3 ડૉક્ટરોની વ્યવસ્થા કરે જેથી કરીને આ દર્દીઓ
કારણ કે ટિકિટ બારી પર જેમ નવી પિક્ચર લાગે ને કતારો જામી હોય એવી રીતે કતારો આ હોસ્પિટલની કેસબારીમાં અને દવાબારીમાં લાગેલી હોય છે. કેટલાય લોકોનો વારો સવારે દાખલ થયા હોય, આવ્યા હોય તો છેક સાંજ સુધી આવે વારો, અને 80-90 દર્દી રોજ દાખલ થયેલા હોય છે. એટલે ખંભાળિયામાં રોગચાળાની પરિસ્થિતિ ખરાબ છે, એમાં આજે વધારે વરસાદ આવ્યો છે 2 ઇંચ જેટલો સવારે, એટલે ફરી પાછું પાણી ભરાશે અને ફરી પાછી આગ તકલીફ થશે. એટલે તંત્ર તાત્કાલિક પગલાં લે એવી મારી વિનંતી છે. અહીં દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં તાજેતરમાં જે પરિસ્થિતિ છે ખંભાળિયા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોની, તો છેલ્લા 1-1.5 મહિના થયા સતત વરસાદ અને ગંદકી અને ગારા કીચડને કારણે ખૂબ જ રોગચાળો ફેલાયેલો છે, અને ખંભાળિયા શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના સેંકડો દર્દીઓ રોજ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લેવા માટે આવી રહ્યા છે. આ લોકોને સારવાર નિયમિત મળી રહે એના માટે ડૉક્ટરના સ્ટાફની સિવિલ હોસ્પિટલમાં ખાસ જરૂર છે. ડૉક્ટરોની અછત છે ખૂબ જ, 3-4 ડૉક્ટરો અત્યારે હોય ઓપીડીમાં તો પણ ઓછા પડે એટલા ગ્રામ્ય વિસ્તારના અને શહેરના દર્દીઓ ભયંકર રોગચાળાને કારણે સારવાર લેવા આવી રહ્યા છે, ત્યારે તે લોકોને વોર્ડમાં અને પથારી ઉપર પણ વ્યવસ્થા ન મળવાને કારણે ફર્શ ઉપર અને લોબી ઉપર એ લોકો વિરામ કરે છે, ભોજન કરે છે, આરામ કરે છે અને સારવાર લે છે. તો આ જે તાતી સમસ્યા છે એ ઉકેલવા માટે ખાસ સત્તાવાળાઓને વિનંતી કરું છું અને શહેરના જાગૃત અગ્રણી નાગરિકોને પણ વિનંતી કરું છું કે આ બાબત